જાણકારી મેળવીશું અમારા હિતેન સાથે દિલ્હીથી જોડાયા છે અટકળો ચાલી રહી હતી કે પીએમ મોદી આજે દેશને સંબોધન કરવાના છે તો તે અંગે શું સ્પષ્ટતા કરવામાં આવી છે અને આજે જે બધા જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેમણે વાતચીત પણ કરી છે તો શું વાતચીત કરવામાં આવી છે અને શું નક્કી કરવામાં આવ્યું છે બિલકુલ જો ઝીલ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પ્રસાર ભારતીય સાફ એલાન કરી દીધું જાહેરાત કરી દીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દેશને સંબોધન વિશે ચર્ચા ચાલી રહી છે ખબરો હતી કે આજે રાત્રે પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરી શકે છે લોકડાઉનને લઈને પણ પ્રસાર ભારતીએ ડિનાઈ કરી દીધું કે પ્રાઇમ મિનિસ્ટરનું પણ પ્રકારનું સંબોધન જે છે તે આજે રાત્રે નથી સાથે સાથે ગવર્મેન્ટ સોર્સેસ પણ સાફ કરી રહ્યા છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની કોઈપણ સંબોધન જે છે તે આજે નહીં યોજાય હાલાકી સાડા ચાર કલાક જેટલો સમય જે છે તે પ્રધાનમંત્રીની મિટિંગ જે છે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઈ હતી તે સાડા ચાર કલાક ની મિટિંગની અંદર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ જે છે પ્રધાનમંત્રી સમક્ષ સહમતી બતાવી છે અને કહ્યું છે કે બે અઠવાડિયા એટલે કે ચૌદ દિવસ વધુ ચૌદ દિવસ લોકડાઉન જે છે તે દેશમાં વધારવાની જરૂરત છે પણ એક પ્લાનિંગ સમગ્ર દેશમાં થવી જોઈએ કે તે લોકડાઉન જે છે તે કેવી રીતે વધારવું જે હિસાબે દેશને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે તો તેને ધ્યાનમાં રાખીને તે આર્થિક નુકસાનની પણ ભરપાઈ જે છે તે આ લોકડાઉનના ચૌદ દિવસના સમયની અંદર નીકળી જાય તેવું એક પ્લાનિંગ કરીને ભારત સરકાર જે છે તે નેશન વાઈડ સેકન્ડ લોકડાઉન જાહેરાત જે છે તે કરી શકે છે હાલાકી આજે કોઈ પણ પ્રકારની જાહેરાત તે નહીં થાય તે સાફ ભારત સરકાર તરફથી કહેવાઈ ચૂક્યું છે ક્યારે થશે તે તેની જાહેરાત જે છે તે હજી સુધી થઈ નથી સરકારે આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે જે છે બેઠકની અંદર પ્રાઇમ મિનિસ્ટરે સાફ કહ્યું કે ગમે ત્યારે ગમે તે રાજ્યના મુખ્યમંત્રી કે મુખ્ય સચિવ કે પછી ગમે તે મંત્રીઓ જે છે તે કોઈપણ કેન્દ્ર સરકારની અગર મદદ જોતી હશે તો તે સીધો પ્રાઇમ મિનિસ્ટરનો સંપર્ક જે છે તે ગમે ત્યારે કરી શકે છે તે ચોવીસ કલાક દેશ દેશ માટે અને રાજ્ય માટે જે છે તે કામ કરી રહ્યા છે તો કોઈપણ પ્રકારના સંકોચ વગર જે છે તમામ મુખ્યમંત્રીઓ ગમે ત્યારે પીએમનો સંપર્ક કરી શકે છે કોઈપણ મુદ્દે તે પણ પ્રાઇમ મિનિસ્ટરે તમામ મુખ્યમંત્રીઓને જે છે તે સાફ કર્યું છે પ્રાઇમ મિનિસ્ટરે સાફ કહ્યું મુખ્યમંત્રીઓને કે જે હિસાબે દેશની જનતા પાલન કરી રહી છે લોકડાઉન પાલન જે છે છે તે કરાવવાની માત્ર સેકન્ડ લોકડાઉનની અંદર શું થોડી ઢીલાઈ આપવી કે પછી સખ્ત કરવું તે તે વિષે જે છે તે ચર્ચા ચાલી રહી છે નિશ્ચિત તૌર પર નક્કી થઈ ચુક્યું છે કે લોકડાઉન જે છે તે વધવાનું છે ભારતની અંદર ચૌદ દિવસ માટે એટલે કે બે અઠવાડિયા માટે લોકડાઉન જે છે તે વધુ વધવા જઈ રહ્યું છે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓનું જે છે તે રિએક્શન પણ સામે આવી ચૂક્યું છે જે હિસાબે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને સાફ કહ્યું કે પ્રધાનમંત્રીનો લોકડાઉન વધારવાનો જે નિર્ણય છે તેનું અમે સ્વાગત કરી રહ્યા છીએ પણ પ્રધાનમંત્રી જે હિસાબે દેશને આર્થિક નુકસાન જે થઈ રહ્યું છે કોરોનાના સંકટની સાથે સાથે જે આર્થિક સંકટમાં જે દેશ જઈ રહ્યો છે તેનામાંથી પણ કેવી રીતે ઉભરવું તેના મુદ્દે પણ કોઈ નિર્ણય જે છે તે આ લોકડાઉનના સમયની અંદર લે તેની તેની એક પ્લાનિંગ જે છે તે ભારત સરકાર તરફથી કરાઈ રહી છે તે પ્લાનિંગ થયા બાદ જ હજુ ત્રણ દિવસનો સમય છે ચૌદ તારીખે રાત્રે બાર કલાકે લોકડાઉન જે છે તે ભારતની અંદર પૂર્ણ થવા જઈ રહ્યું છે એટલે હજુ ત્રણ દિવસનો સમય જે છે તે સરકાર પાસે છે તે પૂર્ણ પ્લાન